તો જો આવી રીતના ચાર ભાગમાં લીંબુ, જો ઝાઝા લીંબુ લઈ આવ્યા હતા અને આપણે આઠના ઝાઝા બનાવી નાખવા છે, કારણ કે આઠ નું છે. કેમ ખાવાનું હોય? કેવું લાગે? કાશું હે? હાય ગાઈસ, કેમ છો? બધા મજામાં? મજામાં દેશો, સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છે લીંબુના આથણા. એના માટે જો મેં લીંબુ લઈ લીધા છે, એટલે એક ડીશ ભરીને લીંબુ લીધા છે, અને એમાંથી આપણે આ એક કાચની બમણી ભરી અને લીંબુના આથણા બનાવવાના છે. તો એના માટે મેં મીઠું લઈ લીધું છે, અને આપણે હળદરનું પેકેટ લીધું છે, અને વાટકામાં બધું મિક્સ કરી અને આપણે આથણા બનાવવાના છે. તો આપણે આથણા બનાવવાનું કરશું ચાલુ. આપણે પહેલા આમાં મીઠું નાખી દઈશું. તો આવી રીતના મેં કરી વાળ્યું છે, અને હવે આપણે થોડા લીંબુ છે એ કટ કરી લેશું. તો જો આવી રીતના ચાર ભાગમાં લીંબુને કટ કરવાના છે, તો એવી રીતના હું છે એ આપણે આથણા બનાવીએ એટલે લીંબુ કટ કરી લઈશ. પહેલાં હું કટ કરીને બધા આમાં નાખી દઉં, પછી આપણે જ્યાં મસાલો બનાવ્યો છે એ એમાં ભરશું. હું કરી લઉં લીંબુ કટિંગ, અને તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં એક બેલ આઇકન ક્લિક કરી લેજો, જેથી કરીને મારા વિડીયો મારી ચેનલમાં મૂકું એટલે નોટિફિકેશન તમને મળી જાય, અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકો. હવે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અને હું છે થોડાક લીંબુ આવી રીતના ચાર ભાગમાં કટિંગ કરી અને આમાં રાખી દઉં, પછી મસાલો કેવી રીતના ભરો એ આપણે વિડીયોમાં બતાવશું. તો જો આપણે એટલા લીંબુ કટ કરી લીધા છે, ચાર ભાગમાં સરસ મજાના કટ કરી લીધા છે, અને હવે આમાં આપણે આપણો જે આ મસાલો તૈયાર કર્યો છે એ ભરવાનો છે. આવી રીતના ભરાઈ જાય પછી આપણે બમણીમાં એવી રીતના મૂકી દેવાના છે. આથણા બનતા થોડીક વાર લાગે, પણ ખાવાની બહુ મજા આવે એવા સરસ મજાના બને. અમારા ઘરમાં તો બધાય ખાય, બધાને બહુ મજાના ભાવે, એટલે આપણે જો ઝાઝા લીંબુ લઈ આવ્યા હતા અને આપણે આથણાએ ઝાઝા બનાવી નાખવા છે, કારણ કે આથણું છે એ બગડે નહીં. અમારા પટેલને બહુ ભાવે. આપણે તમે આગલો વિડીયો તો જોયો હશે, લીંબુડીના બગીચામાં વીઆઈ ગયા હતા લીંબુ લેવા માટે, સ્પેશિયલ આથણા બનાવવા માટે જે લીંબુ લેવા ગયા હતા. અને એ આપણે લીંબુડીમાં ગયા હતા એ બગીચામાં લીંબુ વણવા માટે, એનો આપણે સરસ મજાનો વિડીયો આપણી ચેનલમાં મૂકી દીધો છે. જેને ન જોયો હોય એ અમારી ચેનલમાં જઈ અને વિડીયો જોઈ આવજો. સરસ મજાનો બગીચો છે અને લીંબુ છે, અને આપણે મસ્ત વિડીયો બનાવ્યો છે. લીંબુ છે આવી જ રીતના, જો આપણે આ બધા લીંબુ છે એ ભરી લેવાના છે, અને હું આ આખી બમણી છે એ ભરી દેવાની છું આવી જ રીતના. તો હું આ બધું લીંબુ ભરી વાળું છું, અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને હું બધા લીંબુ ભરી વાળું, પછી આપણે મળીએ. તો જો આપણી બમણી આખી ભરાઈ જવા આવી ગઈ છે, સરસ મજાના ગોઠવી ગોઠવીને એવો મસ્તીના ભરી દીધા છે. આખી બમણી આપણે ભરવાની છે, હવે લીંબુ રહ્યા નથી અને આપણો મસાલો ખૂટવા આવી ગયો છે. ખાલી લીંબુ અને એટલે હશે મીઠું અને હળદર બે નાખીને જ બનાવ્યા છે. તો આપણે જો લીંબુના આપણે મસાલો બનાવ્યો તો એ હવે ખૂટી જવાયો છે, એટલે આપણે
નવો મસાલો બનાવવો પડશે. અને લીંબુના આથણા અત્યારે ચોમાસામાં કોણ કોણ બનાવે છે કોમેન્ટ કરજો. જો કે આપણે ગામડાવાળા તો લીંબુડીમાં લીંબુ થાય એટલે તો વિચારીને જ બેઠા હોય કે આપણે તો બનાવવાના જ છે આથણા. એટલે કોણ કોણ બનાવશે, લગભગ તો મોટાભાગના બધા બનાવતા જ હોય, પણ તોય કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કોણ કોણ લીંબુના આથણા બનાવે છે. હું તો જો બનાવું છું, મારા ઘરમાં તો બધાને ભાવે એટલે આપણે તો જો મસ્તીના બનાવી નાખ્યા છે. અને હવે આપણો મસાલો ફૂટી ગયો છે, થોડુંક આપણે મીઠું અને હળદર મિક્સ કરી અને થોડાક લીંબુ છે એટલું કરી વાળશું. થોડો થોડો હવે બનાવી, કારણ કે હવે આપણે બમણી છે કાચની એ ભરાઈ જવા આવી છે. હજી પાસે આ લીંબુ પોસા પડશે ને એટલે હજી બેસી દેશે, બમણી ખાલી થઈ જશે, અધૂરી થઈ જશે. એટલે આપણે થોડીક છે ને પીસીને રાખું, ભરી વાળું છે. થોડીક હજી હું અગર લાગ્યું, થોડીક ઓછી લાગે છે મને, શું કહો એટલે તમને ખાવું ખાવું થાય છે. મોટામાં જોતા જ પાણી આવી જાય એમ, રોજ બમણી જલ્દી બને ને એટલે ખાવા જ મંડવા છે એમ થાય. રોજ બમણી ચેક કરશે પણ 15-20 દિવસ સુધી નહીં ખાવાના, કારણ કે ત્યારે જ આપણે આ લીંબુની ઉપરની સાલ છે એ 15-20 દિવસ તો રહેવા દઈએ, પછી જ પહોંચી પડે એટલે આને આપણે થોડીક વાર લાગે બનતા. પણ અમારે આ પટલને બહુ ભાવે, અમારા ઘરમાં આમ તો બધાને ભાવે જ છે, કારણ કે તીખું તીખું શાક હોય અને લીંબુનું આથણું હોય એટલે આ બધાને મજા આવી જાય. બસ હું એક તીખું નહીં ખાઈ. બીજા બધા ખાય છે તીખું, મને ઓછું ભાવે છે, પણ તો એવું બધા હારું આવે થોડુંક ખાઈ લઉં હું તીખું. તો મને ભાવે ને યશુ નહીં ભાવે. નહીં, હા યશુ ખાય. અમે ગામડે ગયા હતા તો અમારા બાઈએ બનાવ્યા હતા આથણા, બધાય ખાવા બેસી ગયા હતા આથણા લઈને. મેં ખાધું કા, તમે કેટલા ખાધા? મેં બે. મેં તો એક ખાધું, મારી યશુ લઈને બેસી ગઈ હતી. યશુ તું આથણું ખાતી હતી. આવે છે હવે યસુ, ટિક્કા ટિક્કા યસુ. તાર ખાવાના લીંબુ નાથણા? હે, તાર ખાવાના લીંબુ નાથણા? ના, મન મીઠું નાખી ખાવે. ના, મન મીઠું તો નાખું છું. નાખી દે મીઠું, નાખી દે. જો બોલ, થોડી ખાલી રહેશે, ભરાઈ જશે આખી. ચાર પાંચ કટિંગ કરી નાખું પછી બની જાય એટલે મારે યસુ ને ખાવાનું. નહીં યસુ, દાદા હાટું મોકલાવશું થોડાક ઘરે. મસ્ત આથણા બની ગયા છે. નહીં યસુ, આખી બમણી ભરાઈ ગઈ. યસુ, આપણે ધીરુ દાદા હાટું મોકલાવાના છે આથણા. હા, ધીરુ દાદા હાટું મોકલાવાના. કા પણ આ તો મીઠું મે, તું શું કરે છે? મીઠું, હમ મીઠું સાકુ. મારે છે સાકુ, તું સાઈ જો જો એમ કરી છે કાઈ ગઈ જોઈ લે. બસ હવે જો 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 બસ યસુ, બહુ નહીં હારું પેટ ઉડી. યસુ હમ જો તો બેસો ટેલિવિઝન જોઈએ. મીઠું નાખ છું તું. હે મમ્મા, ચલે મમ્મા મીઠું નાખ. આલે યસુ, લા આમાં મીઠું નાખ. નાખ તું, નાખ દેલે. જો યસુ ને આવું લીંબુ બહુ ભાવે. નહીં યસુ, જો મમ્મા મીઠું. પપ્પા ને બતાય તો તું કઈ રીતના ખાઈ. પપ્પા હમ જો તો. હા યસ, આમ આમ કહેતો કેમ ખાસ તું મને બતાવી તો ખરી. પણ બતાવી એને નહીં ખબર, તે બતાવી દે છે એટલે આમ જો તો કેમ ખાવાનું હોય, કેવું લાગે છે? કાસું હે, કાસું હે, લીંબુ કાસું કાસું. હવે કેમ ખાવાનું? કેવું લાગ્યું તને? મીઠું 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 નો એ ખાટું હોય છે. યસ, બહુ ભાવે. આમ જો આમ જો આ કી ભાઈ આવે. બસ હવે નહીં, આગળ લીંબુ લઈને વહી ગઈ છે મીઠું થોડુંક નાખીને. અરે મેં એટલા લીંબુ કાપી નાખ્યા છે, થોડીક બમણી અધૂરી હતી ને તો બીજું પૂરી કેટલો પછી હે ને થોડાક દિવસ થાય છે ને એટલે આ લીંબુ બધા ગળી જાય છે ને તો પાછી બમણી અધૂરી થઈ છે,
એટલે ત્યાં લીંબુ છે તો ભેગા ભેગા બને નાખી, પછી એ ટાઈમે લીંબુ ન હોય કા, એટલે ત્યારે જ બનાવી નાખી. કાસુ અને ખાટું લાગ્યું ને મને ખાટું લાગે. ના ના મને ખાટું લાગે. અને બસ હવે મસાલો ઘડીએ ઘડીએ ખૂટી જાય છે. આમાં અમારા બહુ મીઠું એક કોથળી જોઈ ગયું કા. પેલા મને એમ હતું એક વાટકો ભરીશ તો બધા થઈ છે, ત્રણ વાટકા ભરવા પડ્યા, એટલું મીઠું આમાં વપરાઈ ગયું. હવે તો બાવણી ભરાઈ ગઈ છે. હવે બાવણી ભરાઈ ગઈ આખી પૂરી. જો કેવા બારથી દેખાય છે કા મસ્તી ના. આખી કાસની બાવણી ભરાઈ ગઈ છે. હવે આપણે કાસની બાવણી લીધી સાસણા માટે તે કા. મસાલો જરીક મસાલો બે ત્રણ લીંબુ નો બનાવવો પડશે. હજી મારા હાથ પીળા પીળા છે, ડબલું ખોલી દો. તો ફાઇનલી આપણા આગના બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને 15-20 દિવસ માટે હાચવીને મૂકી દેવાના છે અને આમાંથી મીઠું વગરશે અને ધીરે ધીરે આથણામાં રસો બનશે અને પછી આથણા મસ્તીના ખાય એવા થશે. તો 20 દિવસ માટે આપણે આને મૂકી દેવાના છે અને વચ્ચે વચ્ચે રોજ આમ હલાવતું જવાનું એટલે ઉપર નીચે થઈ જાય, બધા મિક્સ થઈ જાય. એટલે રોજ એક વખત હલાવવાના છે, એવું 20 દિવસ સુધી પ્રોસેસ કરવાની છે, પછી આપણે આથણા ખાય એવા થઈ જશે. તો અહીંયા અમારો વિડીયો અમે પૂરો કરી છીએ. તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો છે એ જલ્દીથી તમને મળી જાય. તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.